હાલો મિત્રો નમસ્કાર આજે આપણે નાગ ની વાર્તા હવે નાગરિક નાગદેવતા નું ચિત્ર દોરવાનું ઘીનો દીવો કરવાનો પાણીયારું ધોરાવાનું અને બાજરાના લોટની કુલર કરી એને જવારવાની આ રીતની કઈક વિધિ હોય છે તો મિત્રો એની વાર્તાઓ આપડા દાદી માં કહીને જાશે અત્યારે આ વાર્તા હજી કહેવાય છે મિત્રો તો એવી વાર્તા કહું તો એક ડોહો ડોહી હતા એને હાથ દીકરા હતા હાથ દરિયા હતા હાથે દીકરા પરણી પરિજા એમાં સૌ માનતી એક ઓણમાનિત હતા હતા અને ઈ ઓને પીરિયામાં બિસારી કોઈ હતું નહી હવે ઈ વો ને ઘરની અંદર અણમાનીતી રાખે એટલે એને કોઈ સારું લુગડું પહેરવા ન દે સારું કઈ એને રાંધીને કોઈ જમવા ન દે અને કાયમ એને વાંહિંદા કરાવે અને ખડકલો એક ભાણા ધોર આવે આવું બધું કરે એમાં હરાધના દિવસો આવ્યા તો ભેંસની દૂધમાં ખીર બનાવી ખીર આખા ઘરે ખાધી પણ બેન હાથું રાખી આ ઓ હાટું રાખી નહીં નાની ઓ હાટું એટલે વહુને દુઃખ તો લાગ્યું કે મારા પિયરમાં કોઈ નથી એટલે આવું બધું મારા સાસરીયામાં મને તિરસ્કાર વૃત્તિ રાખે છે એટલે કે કાંઈ વાંધો નહીં હવે આંડલામાં જે કાઈ ઉખરાડિયા સોટાય છે એ ખાઈ લે એટલે બેન તો ભાણા ધોવા બેઠા આવ્યા એને આંડલામાંથી ઉખરાડિયા ઉખેડી લીધા અને ગણનામાં બાંધી દીધા અને વિચાર કર્યો કે પાણી હેડે પાણી ભરવા જાય ને ત્યારે એ કે આ ઉખરાડિયા ખાઈ લે એટલે હું તો પાણી પાણી ભરવા પાણી હેડે જાય છે ને ઉખરાડિયાની સિંધડી લેતા ગયા ત્યાં પાણી હેડે કેટલી બધી બેનો પાણી ભરતી હતી એટલે કે આ બધી ભાળી રહ્યા એટલે કે આ સિંધડી હતાડી અહીંયા એટલે એક રાફડાની બાજુમાં એને મૂકી એક એલ ભરીને કે બીજી એલ પાછી પાસે આવીશ ત્યારે ખાઈ લે એટલે એ એલ ભરીને હોઉં તો ઘરે જા અને અહીંયા રાફડામાં નાગણી નીકળી અને એને તે સડતા મહિના હતા એટલે એને ખીર ખાવાના ભવા છે એટલે સિંધડીમાં એને ખીર ભાળી જાય એટલે ખીર ખાઈ ગયા અને પછી રાફડામાં ઘડીને બેઠા કે જે કોઈ આનું માલિક હોય જો મને ગાળું દે તો એને કરડી દઉં અને આશીષ આપશે તો એને હું મદદ કરીશ તો ફરી પાછા હોઉં તો બીજી એલ ભરવા આવ્યા અને વિચાર કર્યો કે લાઈવ હવે ઓલા ઉખાડ્યા હતા ખીરના એ ખાઈ લઉં એટલે એને જોયું તો સિંધડીમાં કાંઈ ન મળે ખાલી ગણું પીડ્યું હતું એટલે હવે તો મનમાં આશીર્વાદ આપ્યા કે જે કોઈ ખાજ્યું છે એનું પેટ ઠરજો આ કોઈ મારી જેવી દુખણી એ છે અને ત્યાં તો રાફડામાંથી નાગણીને પાછા ને ઉપજી કે એ બાય બાય તારા ઉખરાડી આતા એ મેં ખાધા કે તો કઈ વાંધો નહીં તમે ખાધા તમારું પેટ ઠરશે તો કે તારું દુઃખ છે કે તું દુખિયારી છો એમ તું બોલી એટલે કે તારું દુઃખ હું ત્યારે એને કીધું કે હવે મારા શ્રીમંત કરવાનો સમય નજીક આવતો થાય પણ મારા પિયરિયામાં કોઈ છે નહીં અને આવી રીતે મારા સાસરિયામાં મને હનુમાન તરીકે રાખે છે તો કે કઈ વાંધો નહીં અમે તારો ફળો ભરવા આવીશું કે અને અહીંયા તું કંકોત્રી લખીને મૂકી અમે તમીર નાગ દેવતા અને કોઈ ને તું વાત કરીશ માં એટલે કે તું જયારે અહીંયા કંકોત્રી મૂકી દે કાગળની ત્યારે કે અમે તારું કરવા આવીશું ખોળો ભરવા કઈ વાંધો નહીં અને આ બાજુ હોવ તો સમય આવી ગયો છે ખોળો ભરવાનો એટલે ઘરમાં વાતું થવા મળી કે આનો હવે ખોળો ભરવાનો ટાઈમ એટલે કે શ્રીમત કરવાનો ટાઈમ આવી ગયો પણ કે આ નપી ને પીરીઓમાં કોઈ છે નહીં હવે અમારે એને મુરીદ ત્યાં આપણે મોકલશું ત્યારે હોવે કીધું કે મારે આધાના એક હગા છે ન્યા હું એ કે મુરત મોકલાવીશ તમે મુરત લખીજો એમ તો કે પણ હવે ભાડા તારા આઘાના હગા એક પાડોશણ બાઈ એને એના સાસરિયાઓને સમજાવ્યું કે ભાઈ લખીજોની જો એક કાગળની સબરખી કે કોક તો લાગશે ને નહીં કે એને નપીરીને ભલે ને પીરિયા નોરા તો એને તો મુરત લખાવ્યા અને બેન તો નાગણીએ કીધું એ પ્રમાણે રાખડે કંકોત્રી મૂચાવી અને નાગણી આવ્યા બાર એને કીધું કે જો અમી રિયા નાગ દેવતા અમારે કઈ અનાજ નહીં આલે એટલે તારા સાસુ સસરા કહી દેવે કે અમારી માટે દૂધના ના કુંડા અને બંધ અલગ ઓરડામાં મૂકી રાખે બાકી કઈ અમારી માટે રાંધે નહીં અને પછી તો ભાઈ સમય થઈ ગયો શ્રીમંત દિવસ આવી ગયો એટલે તો બધા વાતો કરવા માંડ્યા હમણાં કે આ વાઉના પીરિયા આવશે ભાઈ મોટા મોટા આંડલા ચડાવોને મોટી મોટી કડાઈઓ મૂકાઓ ને રાંધવાનું ચાલુ કરો ને આવી બધી મુશ્કેલીઓ ચાલુ છે અને ત્યાં તો ભાઈ આમ આખા મુંગલા પઠાણ જેવા માણસો હાલ્યા આવે ધોળા ધોળા ફૂલ જેવા લુગડા પહેરીને એમાં કોઈક રાજરાણી હોય એવી એક બાઈ હાલી આવે એટલે આ બેને તરત નાગણી માતાને ઓળખી લીધી ને એની માટે તો ધોલિયા ઢળાઈ ગયા ને બધું સૌ હારાવાના છા નહીં એનું ભાઈ ખોળો ભીર્યો બેનનો અને કેટલું ઘરેણું લાવ્યા ને કપડાં લાવ્યા ને એવું બધું બેન માટે બધું જે કાંઈ શ્રીમત વિધિમાં જે જોતું હોય એ લાવ્યા અને બેનનું શ્રીમત કર્યું અને રાત પડી ગઈ એટલે એની હાઉ એ કીધું કે મહેમાનને જમવા બેસાડો ત્યારે હોવે કીધું કે મારા પિયરિયા છે એ અનાજ ખાતા નથી એટલે એના માટે દૂધના કુંડા અને બંધ ઓરડામાં એને ઉતારો આપો એટલે બંધ ઓરડો હતો એમાં દૂધના કુંડા મૂકી દીધા બધા નાગ દેવતાઓ માનવના રૂપમાં તા બધા ઓરડામાં વહી દીધી એટલે રાત્રિના સમયે નાગ લોકોએ માનવ શરીર બદલી અને નાગના શરીર ધારણ કરીને બધા દૂધ કરી લીધા અને હવાર પડ્યું એટલે બેનને ને હા હરિયામાં કહી દીધું કે અમે બેનને ને કરવા માટે અમારા ઘરે તેરતા દઈએ ત્યારે હા હરિયા કીધું કે ભાઈ વાંધો નહીં હવે ભલે તમે તારે તેરતા દાવ બેન ને એટલે બેન તો ભાઈ હાલી ગઈ નાગ દેવતાઓ માનવ શરીર સ્વરૂપે સૌ હાલી ગઈ રાફડો આવ્યો એટલે નાગણી માતા એ બેન ને કીધું કે જો બેન દરીશ ની અમી રહ્યા નાગલોક હવે અમારે નાગલોક માં પ્રવેશ કરવાનો એટલે અમે ખોળિયા મારા બદલી નાખશું તું અમારી પાછળ પાછળ રાફડા માં હાલી આવજે એટલે બેન તો ઉભી રહી ગઈ અને નાગણી અંદર ગળી ગઈ અને કીધું કે બેન વૈયાઈ તને કોઈ નહીં તારે પીવાનું નહીં એટલે નાગણી માતા એ તો એ કાફડાની અંદર ભોણ પાડીને જગા કરી દીધી બેનને અને બેન તો વાહ હાલી ગઈ ત્યાં તો ના ઈંડોળા ખાતે નાગ દેવતાઓ મોટી મોટી મુઇસુવાળા હિંસકે છે અને કેટલાય પડકાન કેટલાય હારવું ને આવું બધું નાગલોકની અંદર બેન તો રહે છે અને બેનને તો હવ હારાવાના કરે બધા હાંસવે પણ

અને નાગણી જણતી ગઈ એમ બચા ખાતી ગઈ જણતી ગઈ એમ બચા ખાતી ગઈ એમાં બેનને ને આવ્યું સકર આ બધું જોઈને એટલે હાથમાંથી દીવો પડી ગયો ને બે પડીકા છટકીને વ્યા ગયા અંધારું થઈ ગયું એટલે હવે ઈ બે નાગણીના બચ્ચા જતા રહ્યા એટલે ઈ બસી ગયા ખાધા વિનાના ના ઈ ઉજરી પાજરી મોટા થવા લાગ્યા અને આ બાજુ બેનને ને નવ મહિના પૂરા થયા હોવ ને એટલે એને તો દીકરાનો જલમ થયો અને દીકરાને તો નાગ દેવતાઓ બધા રમાડે ઝુલાવે પારણે ઝુલાવે ને એમાં બેનને સમય જાતા એને હાહરિયામાં મૂકવા દેવાનો ટાઈમ થઈ ગયો એટલે નાગણી માતાએ તેથી કીધેલું કે તમે કોઈ તેડવા આવતા નહીં અમે જાતે આવીને મૂકી દા એટલે બેન ને તો કેટલાય ગાડલાન ગોદડાન ગોધડિયુ આહળી ટુપિયાન ઝાંઝરાન કડલાન ને આવું બધું લઈ દીધું ને જેરણાનું આણું કર્યું આણું કર્યું એટલે પછી બેનને તો વળાવાનું ટાણું આવ્યું એટલે બે જીન બેનના ગામના પાદર સુધી મૂકીને પાછા વળી ગયા અને આ બાજુ એના હાહરિયા પક્ષીના બધા જેઠ જેઠાણી સાહુ સસરા બધા કે બેન તો તો આણું વળીને એના બહુ લોટકા કેટલું આપ્યું એ બહુ આપ્યું કે અને ભાઈ દીકરો રમેશે જમેશે કાયમ ના મોટો થતો થાય એમાં કાયમ ઈ એના જેઠના છોકરા એ રમતો હોય એમાં એક વાર જેઠાણી ઈ જવનું દરણું કરતા થા એટલે આ નાની ના દીકરા કઈક જવું ઉડાડ્યા એટલે જેઠાણીએ મેરું માર્યું કે ભાઈ રેવા દે ની અમારા ગરીબ માણસ ના જવ અને તારા કે મોહાળિયા એટલે કે તારા પિયરિયા છે લોટકા એ તો જવ ની પોઠું મોકલશે એટલે બેન ને તો મેનુ લાગ્યું બેન સાંભળી ગયા અને રાફડે આવીને પાછા રોવા મળ્યા એટલે નાગણી માતા નીકળ્યા ને વાત કરી કે જા તું એ તો બેન તો પાછા આવ્યા છે હાહરિયા ત્યાં તો પાછળ પોઠું આવ્યું આવે જવ નું અને ત્યાં તો બધા હાહરિયા ને બહારિયા ની બધા વિસ્મય પામી ગયા કા નપીરીને પીર ચાથી થઈ ગયું ને આ બધું લાવે ત્યાંથી ઈ ફરી પાછું ખાધ ખાઈ પીવે ને મોજ કરે ને વળી પાછું એક દી આ નાની ઓના છોકરાએ દૂધની તાહળી ઝલકાવી નાખી ત્યાં ફરી પાછું જેઠાણી એ મેણુ માર્યું કે ભાઈ રહેવા ની અમારા ગરીબના ને તારા ઈ કે પિયરિયા તો છે લોટકા એ તો કે આખું ખાડું આ મોકલાય છે એમ વળી પાછી નાની ઓવ છે એ રાફડે આવીને મડી રોવા અને ભળી નાગણી માતા નીકળ્યા ને કીધું આ બધી વાત કરી તો કે જા તું આલી જા નાગલ નાગલ કરતી જા ને તારી વાહે નવ સુંદરીઓ ભેહું આવશે કે ઈ બહુ તો નાગલ નાગલ કરતા ગયા ને ગામના પાદર સુધી આવ્યા વાહે ભેંસુ નું ધણ આયલું આવે છે અને એના હાહરિયા કીધું કે હાલો વાડો વળાવો ભેંસુ નો અને ભેંસુ નો તો મોટો જબર વાડો વાળ્યો કેટલું ભેંસુ આવી ઓહો બધા વિસ્મી પામી ગયા એ કેટલું ભેંસું આપ્યું અને સમય જતા જતા આ બાજુ નાગલોકમાં બન્યું એવું કે પેલા જે નાગણી માતાના બે બચ્ચા છટકી જતા દીવો પડી ગયો તો એ ખાંડિયા ને થઈ ગયા હવે એ મોટા થયા બધે રમવા નીકળે એટલે એને કોઈ રમાડે નહીં એ કે અમે ખાંડિયા બાંડિયા નહીં રમાડીએ એમ એના નાગલોક માં એટલે એને બહુ રીસરતી થઈ એટલે એને એની માતા પાસે આવીને ફરિયાદ કરી કે હે મારી આ અમને ખાંડિયા ને બાંડિયા કોઈ કરી દીધા એમ